સૂર્ય ભગવાન શનિ અને ભગવાન મહાદેવ આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે ત્યારે આજે આપણે જણાવીશું કે ભગવાન સૂર્યની ઉપાસના કેવી રીતે કરશું આવો જોઈએ ઓમ નમઃ શિવાય મિત્રો ભક્તિ રસની આપની સાથેની યાત્રામાં હું પ્રભુ દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે જોઈએ નોકરીની અંદર નોકરી મેળવવામાં તકલીફ અથવા તો નોકરી લાગી છે અને ત્યાં ટકી રહેવામાં તકલીફ કાંઈ ને કાંઈ આને આ બધી ગૂંચવાડોની અંદર ઘણા બધા લોકો આજે સપડાયેલા છે કાંઈ ને કાંઈ તકલીફોની વચ્ચે ઘેરાયેલા છે અને એ નાખુશ છે એને જોઈએ એવી ત્યાં સફળતા પ્રાપ્ત નથી થઈ રહી અથવા તો કોઈ જે સેટિસ્ફેક્શન જેને જોબ સેટિસ્ફેક્શન જોઈએ એ મળી નથી રહ્યું તો આજે વાત કરીશું એના વિશે મિત્રો અહીંથી અથવા તો ગમે ત્યાંથી તમને કોઈ જ્યોતિષ દ્વારા કોઈ વાસ્તુશાસ્ત્રી દ્વારા કોઈ ને કોઈ માર્ગદર્શન અવશ્ય પ્રાપ્ત થશે પણ સૌથી જો અગત્યની વસ્તુ હોય ને તો એ તમારી મહેનત છે એ તમારી આવડત છે તમારી અંદર રહેલી એક શક્તિ એક ચેતના એને તમારે જાગૃત કરવાની રહેશે આ મંત્ર તો માત્ર ને માત્ર તમારા માટે કદાચ એક સપોર્ટિવ રહેશે માત્ર એવું નથી કે અમે તમને કદાચ કોઈ મંત્ર આપ્યો તો એનાથી તમારું કામ થઈ જ જાય પણ એના માટે તમારી પોતાની પણ એટલી આ એક તમારા માટે એક એવું બળ પૂરું પાડશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે એના માટે તમારે તમારી પણ તૈયારીઓ એટલી જ કરવા તમે હાથ ઉપર હાથ દઈને બેસી રહેશો તો એનાથી નહીં ચાલે મિત્રો તમારી અંદર જે કોઈ પણ શક્તિ છે એને પણ જગાડવાનો પ્રયત્ન અવશ્ય કરજો ખાસ તો તમારે એ જ ફિલ્ડમાં કામ કરવું જોઈએ તમારી હોબી જે પણ વ્યક્તિ સફળ ત્યારે જ બને છે કે જ્યારે પોતાની હોબી પોતાનો શોખ પોતાની રુચિ જે કોઈ પણ ફિલ્ડમાં છે અને એને એ જો પ્રોફેશન બનાવે તો એમાં એ અચૂક સફળ થતો હોય છે ઘણીવાર લોકો કોઈ બીજા કોઈ ફિલ્ડમાં સફળ થયા એટલે આપણે પણ આમાં જ પ્રયત્ન કરીએ એવું નથી મિત્રો તમારે તમારી અંદર શું ખૂબી છે તમારી અંદર શું આવડત છે કઈ શક્તિ છુપાયેલી છે એને બહાર કાઢવાના પ્રયત્નો કરજો અમે આપેલા મંત્રો અમે આપેલા ઉપાય આ જ વસ્તુ કરવામાં તમને મદદ કરશે પણ જાતને ચકાસવાની જવાબદારી તો તમારી જ છે મિત્રો પણ છતાંય હિંમત હારવાની કોઈ જરૂર નથી હિંમતે મરદા તો મદદે ખુદા ઈશ્વર હંમેશા દરેકની સાથે જ હોય છે અને જ્યારે જ્યારે તમે કોઈ સંકલ્પ સાથે કોઈ એક નિશ્ચિત ધ્યેય સાથે માર્ગ શોધવા માટે નીકળી પડો છો ને ત્યારે ઉપરવાળો એ તમને રસ્તો અચૂક બતાવતો હોય છે તો આજે જોઈએ નોકરીની અંદર નોકરી કોઈ પણ વસ્તુ એટલે કે કહેવાય કે રોજીરોટી રોજની આર્થિક આવક એની અંદર જ્યારે આપણે વૃદ્ધિ કરવી છે તો આ કમાણીની અંદર સૂર્ય સૂર્ય એટલે સ્થિરતા સૂર્ય એટલે તેજ સૂર્ય એટલે આત્મબળ સૂર્ય એટલે આત્મા આ બધાની અંદર સૂર્યનું મહત્વ બહુ વિશેષ છે કદાચ તમારી પત્રિકામાં પણ જોશો નવ નવ ગ્રહો હોય છે પણ એ નવે નવ ગ્રહની અંદર અગર કોઈ દેખાતો કોઈ ગ્રહ છે કોઈ દેવ છે ને તો એ માત્ર સૂર્યદેવ છે માટે તમે જેને જીવનની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવી છે તો એના માટે સૌથી અગત્યની વસ્તુ છે સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું ભૂલશો નહીં સૂર્યદેવને પ્રેમથી અર્ઘ્ય આપો સવારમાં તમે એકદમ નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી સૂર્યદેવને ધીમે ધીમે અર્ઘ્ય આપો શક્ય હોય તો એની અંદર ચંદન પાવડર ચોખા આ બધું ઉમેરીને એને અર્ઘ્ય આપો ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ અથવા તો ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ મંત્ર દ્વારા એમને અર્ઘ્ય આપતા રહો આ નિયમિત કરજો મિત્રો એવું નહીં કે એક દિવસ કર્યું એક દિવસ નહીં અને જળ સાત સવા સાત સૂર્યનો જેવો ઉદય થાય એ જ ગાળાની અંદર અડધો કલાકની અંદર જળ ચડી જવું જોઈએ નવ નવ ને દસ દસ વાગે ને અગિયાર વાગે ઉઠીએ ત્યારે જળ ચડાવીએ તો એનો કોઈ મતલબ નથી તો જળ પણ દરેક વસ્તુ સમાન અમુક સમયે જ વ્યાજબી લાગતી હોય છે અને એની અંદર પણ તમારી કન્સિસ્ટન્સી અને પર્સિસ્ટન્સી એ ખૂબ જ અગત્યની છે તો નિયમિતપણે સતત રેગ્યુલર રહી અને તમારે સૂર્યને જળ ચડાવવું પડશે ઇવન જેને સરકારી નોકરી પણ મેળવવી છે અને એના માટેની જો તૈયારીઓ કરી રહ્યા છે તો એમાં પણ સૂર્યદેવ તમને અચૂક લાભ આપશે તો સૂર્યની ઉપાસના ખૂબ જ જરૂરી છે સાથે સાથે સૂર્યના મંત્રો સૂર્યનો આદિત્ય હૃદય સૂત્રનો પાઠ બહુ વિશેષ લાભદાયી છે તમારે સાથે સાથે એ પણ કરવાનું તમારી જે કોઈ પણ તૈયારી કરી રહ્યા છો એની અંદર વિશેષ બળ પ્રાપ્ત કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો જો તમે પાઠ કરશો તો એ તમારા કાર્યની અંદર તમને વિશેષ માત્રાની અંદર એક સાથ સહકાર પૂરો પાડશે અને તમને રસ્તો ખુલતો હોય એવું લાગશે સાથે સાથે જ્યારે તમે કોઈ સારા કાર્યમાં જઈ રહ્યા છો ત્યારે ગુરુના પણ આશીર્વાદ ગુરુ કોણ તમારા માતા પિતા તમારા વડીલો તો એને ઊંચા અવાજે બોલશો નહીં એને ઊંચા અવાજે બોલશો નહીં
કદાચ કોઈ તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છો તો કદાચ તમને વિષય અઘરો જરૂર લાગે, તો એની અંદર અઘરા વિષયની અંદર પણ મહેનત તો કરવાની જ છે. એક વખત 10 વખત જો બીજાને યાદ રહી શકતું હોય તો આપણને કેમ ન રહી શકે. તો અઘરા વિષયની અંદર તમને આત્મબળ પૂરું પાડવા માટે એની અંદર એક મોર પીંછ મૂકો. જ્યારે તમે પુસ્તક ખોલો ત્યારે પહેલાં એ મોર પીંછને ખોલી એને આંખે લગાડી કપાળમાં અડાડી અને પાછું એ જ વિષયની અંદર મૂકી દો અને ફરીથી એ વિષય વાંચવાનું ચાલુ કરો. તમે એની અંદર 100% સફળતા પ્રાપ્ત કરી શકશો. મેઇન તમારી અંદરનો આત્મવિશ્વાસ જ તમને જીત મેળવવામાં હંમેશા મદદરૂપ થતો હોય છે. જ્યારે રેસનો ઘોડો દર વખતે રેસ જીતતો હોય પણ જો એકવાર એ નક્કી કરી લે કે હું આ વખતે રેસ નહીં જીતી શકું તો દર વખતે જીતતો હોવા છતાં એ રેસ હારી જાય છે. કેમ કે એનું આત્મબળ નબળું પડી ગયું. પણ જ્યારે તમે એક સાચા મનોભાવથી અને મનથી નીકળો છો ને ત્યારે એમાં અચૂક સફળતા પ્રાપ્ત થતી હોય છે. સાથે સાથે તમે કદાચ કોઈ નોકરી મેળવી છે પણ એની અંદર જોબ સેટિસ્ફેક્શન નથી અથવા ઉપરી અધિકારી વર્ગ દ્વારા કોઈને કોઈ તકલીફો ઊભી થાય છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. 5 પીડી કોડી એને એની ઉપર એને પહેલા ગંગાજળથી કે એનાથી ધોઈ એની ઉપર હળદરના તિલક કરી કાળા કપડાની અંદર વીંટાળી દો. અને જે તમને પરેશાન કરી રહ્યા છો અથવા તો જેના દ્વારા તમને તકલીફ છે તો એનું નામ લઈ 7 વખત તમારા માથા ઉપરથી ફેરવી અને વહેતા પાણીમાં એને પધરાવી દો. આજુબાજુ ક્યાંય વહેતું પાણી નથી તો કોઈ અગોચર જગ્યામાં એને ફેંકી દો. ઓટોમેટિક એનો પ્રભાવ ઓછો થઈ જશે અને તમને આ બધાનો ફાયદો મળશે. પણ આના માટે કોઈ ખોટા પ્રયોગો નથી, આ બધા જ પ્રયોગો સાત્વિક છે. પણ સૌથી અગત્યની વસ્તુ છે તમારી મહેનત. જ્યારે માણસ આજકાલ લોકોને પોતાની કામ કરવાની એક ઈચ્છા અને ઘેલસા જ નથી રહી, એને તો બસ સમય પૂરો કરી અને પગાર મેળવવામાં છે. પણ મિત્રો યાદ રાખજો, એક એવી જગ્યાએ તમે જોબ કરવા જઈ રહ્યા છો કે ત્યાંથી તમે નીકળ્યા બાદ લોકો તમને યાદ કરવા જોઈએ કે એક વ્યક્તિ હતો, તમારા સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી અને તમારી પાસે જે કંઈ પણ છે એને પૂર્ણપણે આપવાના પ્રયત્નો કરજો. અને તમે ત્યાંથી બહાર નીકળો ને ત્યારે આખો સ્ટાફ તમને યાદ કરે કે આ એક વ્યક્તિ હતો. તમારા સમયની અંદર નિયમિતતા, કાર્યની અંદર નિયમિતતા અને જે કંઈ પણ કાર્ય કરો છો બેસ્ટ ઓફ ધ બેસ્ટ કરવાના પ્રયત્નો કરજો. આ બધા તો પ્રયોગો માત્ર છે પણ તમારો પોતાની અંદર ધગશ, તમે આગળ વધવાની જેની તૈયારીઓ છે એ જ તમને મદદરૂપ થશે. ભગવાન સૂર્યદેવના તમારી કુળદેવીના આશીર્વાદ અચૂક લેતા રહેજો. કેમ કે હંમેશા દરેકે દરેક જગ્યાએ જ્યારે ઉપરવાળો તમારા માટે 99 દરવાજા બંધ કરી દે ને ત્યારે એક દરવાજો એવો ખોલતો હોય છે અને એ દરવાજો એવો હોય છે કે જ્યાં તમારા જિંદગીના ઘણા બધા રસ્તાઓ ખુલી જતા હોય છે. માટે ક્યારેય હિંમત હારવાની જરૂર નથી. કુળદેવીના, માતા પિતાના, હનુમાનજીના આ બધાના આશીર્વાદ લઈએ તો લોકોનું આત્મબળ પૂરું પાડી અને જો તમે સફળતા માટેના પ્રયત્નો કરશો તમને અચૂક સફળતા પ્રાપ્ત કરશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આપ જે કોઈ પણ વસ્તુ માટે તૈયારી કરી રહ્યા છો એમાં આપને પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. ઓમ નમઃ શિવાય. તો ભક્તિરસમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.